नमस्कार विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गणित अने आपणे पहोंच्या छीए छेले पेज नंबर 139 ऊपर। जे तमारे बाजू में पेज देखाय छे आ पेज उपरथी आपणे भणवानुं छे के पहेला पेज दी उपर लखेलुं छे डझन एटले केटला, आपणे त्यांथी शरूआत करीए। पेज नंबर 139, ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે, બરાબર? ડઝનમાં ઘણી બધી વસ્તુઓ વેચાય છે માર્કેટમાં, તમે જાઓ અમુક ફળ છે ડઝનમાં વેચાતા હોય, અમુક વસ્તુઓ છે ડઝનમાં વેચાતી હોય, માની લો કે પેનનું બોક્સ લેવા છે તો ડઝનમાં વેચાતું હોય, પછી કેળા લેવા છે તો ડઝનમાં વેચાતા હોય, તો તમે ઘણી બધી વસ્તુઓને ડઝનમાં વેચાય છે, બંગડીઓ અને કેળા મોટા ભાગે ડઝનમાં વેચાતા હોય છે। એક ડઝન કેળા એટલે કેટલા કેળા આપણે બધાને ખબર છે, એક ડઝન એટલે કેટલા, 12 કેળા। આપણે છેલ્લે જ્યારે ક્લાસમાં હતા ત્યારે આ વિશે થોડી આપણે ચર્ચા કરેલી હતી, તેથી 23 ડઝન કેળા એટલે 23 × 12 કેળા, બરાબર? 23 ડઝન કેળા એટલે 23 × 12। હવે એનો 23 × 12 ગુણાકાર કઈ રીતના કરવો? સરળતાથી ગુણાકાર કરવા માટે બે ત્રણ રીતિઓ છે ગુણાકાર કરવા માટેની। એક તો જે મોટી એકરી છે, જે તમે ચોથા ધોરણમાં પહોંચશો એટલે આવશે કે ડાયરેક્ટ તમે 23 × 3 ગણતરી કરી નાખો, 23 × 12 આવી તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો, પણ તમને આગળના ધોરણમાં જશો પછી આવશે। અત્યારે તમારા ધોરણના લેવલ પ્રમાણે, ત્રીજા ધોરણ પ્રમાણે તમે ગુણાકાર કઈ રીતના કરો કે તમને પણ સરળતાથી તમે ગુણાકાર કરી શકો, એના માટે આપણે લાસ્ટ ટાઈમ 1 થી 20 ના ઘડિયા કમ્પ્લીટ બધાને કરાવ્યા છે, અને એ કરાવવાનું કારણ પણ આ જ હતું કે હવે આપણે ગુણાકાર આવવાના છે તો એમાં ખાસ ઘડિયાની જરૂર પડવાની છે। તો હવે 23 × 12 ગુણાકાર કઈ રીતના કરવો? તો સૌ પ્રથમ કે ભાઈ 23 × 10 કરો, 12 ના 2 ભાગ કરના પડે, 10 + 2 બરાબર 12 થઈ ગયા। હવે 23 × 10 કરો, હવે 10 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર, 10 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં સંખ્યા મૂકી પાછળ 1 શૂન્ય મૂકી દેવાનું, બરાબર? માન લો કે 23 × 10 છે તો 23 સંખ્યા મૂકી દેવાની અને પાછળ 1 શૂન્ય મૂકી દેવાનું, 230, 23 × 230। 23 × 12 કેવી રીતે શોધવું? આપણે અગાઉ મુજબ રીતે કરી શકીએ, 23 એટલે 20 અને 3, 12 એટલે 10 અને 2, જો આ રીતના ગુણાકાર। હવે ખાસ મહત્વની વસ્તુ જે આવી છે કે 23 એટલે આપણે તમારે અહીંયા કોષ્ટકમાં દેખાતું હશે, 23 એટલે 20 અને 3 બે ભેગા કરો એટલે 23 થાય, એવી રીતના 12 એટલે 10 અને 2, આ બે વસ્તુ ભેગી થાય એટલે 12 થાય। હવે આને કોષ્ટકમાં ગણતરી કઈ રીતના કરવી, ગુણાકાર કઈ રીતના કરવો એ તમને અહીંયા ભારતીય જે ગુણાકાર લખ્યો છે, ભારતીય જે રીતના લખ્યું છે એ રીતના કઈ રીતના, તો કે કોષ્ટક બનાવો, બરાબર? આ કોષ્ટકમાં 23 ને આડી અને 12 ને ઊભી આવી રીતના ગોઠવો, હવે આગળ 10 12 ના ભાગ પડે 10 અને 2, તો અહીંયા લખીએ 10 અને 2, 10 ને 2 કેટલા થયા 12, 20 ને 3 કેટલા થયા 23। હવે શું કરવાનું કે આ ખાનામાં શું લખવું, કે આ ખાનામાં કઈ બે સંખ્યા મળે, તો કે 20 અને 10 આ બે મળે, આ બંનેનો ગુણાકાર કરો, તો કે 20 × 10 = 20 / 200। ચલો આ મળી ગયું। હવે અહીંયા કઈ બે સંખ્યા મળે, તો કે એક તો 3 છે અને અહીંયા કેટલી છે 10, તો 10 × 3 = 10 = 30 અથવા 3 × 10 = 30, બરાબર? કોઈ પણ રીતે તમે કરી શકો। હવે એના પછી અહીંયા છે 2, આ ખાનામાં 2 અને ઉપર કેટલા છે 20, તો 20 × 2 = 20, તો કેટલા આવશે 40, બરાબર? પાખનામાં તો કે 3 × 2 બરાબર કેટલા આવશે 6, 3 × 2 = 6। હવે આ બધી સંખ્યા લખાઈ ગયા પછી આ બધાનો સરવાળો કરો, કોનો કોનો, તો કે 200 + 40 + 30 + 6, સરવાળામાં 4 ને 3 = 7, 2 ને 2 = 206,
76 હવે આપણે પેજ બદલાવીએ 140 પેજ ઉપર જો આ જ વસ્તુ તમને 140 પેજ ઉપર બતાવેલી છે કે ભારતીય કો કર્યો કે બોક્સમાંની સંખ્યાનો સરવાળો કરીને આપણે જવાબ મેળવી શકીએ બોક્સમાંની જે જે સંખ્યાઓ છે આ બધાનો સરવાળો આ બધી સંખ્યાઓનો સરવાળો આપણે અહીંયા જોઈએ અને 276 આવે છે તે સાચું છે 23×12 બરાબર 276 થાય છે તો કે હા તે સત્ય છે તેથી 23 ડઝન કેળા એટલે 276 કેળા હવે 43×13નો જવાબ મેળવવા પ્રયત્ન કરો તો સેમ આ રીતના કે 40 અને 3 43×3 કેટલા છે તો કે 43×13 40 અને 3 10 અને 3 આવી રીતના એનો પણ તમારે ગુણાકાર કરવાનો છે તો ચલો આપણે એ મેળવવાનો પ્રયત્ન કરીએ કઈ રીતના મેળવશું હવે આગળ વધીએ કે કોષ્ટક ફરી પાછું જે હતું એવું કોષ્ટક બનાવો પેલા 40 અને 3 અહીંયા આવશે 10 અને 3 પહેલામાં ગુણાકાર કરવાનો આવશે 40×10 બરાબર 40×3 400 અહીંયા કોનો આવશે ગુણાકાર 3×10 બરાબર 30 અહીંયા કોનો ગુણાકાર આવશે તો કે 40×3 4×3 12 અને 100 120 અને અહીંયા 3×3 3×3 બરાબર 9 એટલે સુધી રેડી હવે આગળ વધીએ કે આ બધી સંખ્યાનો સરવાળો 400 120 30 અને 9 બધાનો સરવાળો કરો 400 120 30 9 9×3×2=5 4×5 559 જે તમને આગળના પેજમાં મતલબ કે પેજ નંબર 141 ઉપર ખાનામાંની સંખ્યાનો સરવાળો 559 જે આપણને બતાવે છે એના પછી મહાવરો છે એ તમારે આ રીતના કરવાનો પ્રયત્ન કરવાનો છે તો કે એનો જવાબ મેં તમને આપેલો છે પણ તમારે દાખલા ગણવાનો છે દાખલા ગણી અને જવાબ મેળવવાનો છે હું તમને જવાબ એમાં અહીંયા આપેલા છે એટલે તમારે ડાયરેક્ટ જવાબ જોઈને લખવાનું નથી પરંતુ આ દાખલા ગણવાના છે આવી રીતના કોષ્ટક બનાવી અને દાખલા ગણવાના છે ગુણાકારની પેટર્ન પણ તમને આવડી હશે એમાં 9નો ઘડિયો છે પછી બીજામાં તો કે 1+8 2+7 9 સાથે સરવાળો છે કે 2 સંખ્યા 9 સાથે સરવાળો ચલો કઈ રીતના એ વસ્તુ બતાવી દઉં થોડી કે એ સરવાળો કઈ રીતના શક્ય છે કે ભાઈ 1 થી 8 સંખ્યા લેવાની 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એક પેટર્ન ટાઈપ છે આ વસ્તુ પ્રમાણે કે હવે કે સરવાળો 9 થવો જોઈએ હવે સંખ્યા કઈ રીતના લેવાની તો સંખ્યા આ રીતના લેવાની પહેલી સંખ્યા છે 66 થી પહેલી ડાબી બાજુ અને 66 જમણી બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ આ બંને સંખ્યા ભેગી કરવાની જો ડાબી બાજુથી પહેલી સંખ્યા કઈ છે 1 તો જમણી બાજુથી પહેલી સંખ્યા કઈ છે 8 આ બંનેનો સરવાળો કરો 8×1 કેટલા થયા 9 હવે ડાબી બાજુથી બીજી સંખ્યા કઈ છે 2 જમણી બાજુ ડાબી બાજુથી બીજી સંખ્યા જમણી બાજુથી પણ બીજી સંખ્યા લ્યો કઈ છે 7 7×2 કેટલા થાય 9 એવી રીતના ત્રીજી સંખ્યા વત્તા ત્રીજી સંખ્યા બરાબર 9 ચોથી સંખ્યા વત્તા ચોથી સંખ્યા કેટલા થાય 9 એવી રીતના પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી સંખ્યા અને અહીંથી પાંચમી 1, 2, 3, 4 અને 5 5×4=9 આવી રીતના આખી પેટર્ન છે
અને આ પેટર્ન તમારે પૂરી કરવાની છે. છેલ્લે તે 6 વત્તા 3 7 વત્તા 2 1 વત્તા 8 આવી રીતના આખી આખી પેટર્ન પૂરી થશે. તમે 9 ઘડિયાળની પેટર્ન જોઈ 9 જવાબ મેળવવા કઈ સંખ્યાનો સરવાળો કરી શકાય એ પણ જોયું. હવે એના પછીનું પેજ નંબર 142 ઉપર કે સંખ્યાઓનો ગુણાકાર કરીને કોષ્ટક પૂર્ણ કરો. તમને સામે સંખ્યાનો ગુણાકાર છે અને કોષ્ટક એ મેં આપેલું છે, પણ સંખ્યાનો ગુણાકાર કઈ રીતના કરવો, તો એના માટે એક સિમ્પલ અને થોડીક ટૂંકમાં માહિતી આપી દઉં કે કઈ રીતના એનો ગુણાકાર કરેલો છે. કે ભાઈ આવી રીતના હું એકાદ બે કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કરું. ઉપરની સંખ્યા કઈ 3, અહીંની સંખ્યા 3, 2 નો ગુણાકાર 3 3 9 એવી રીતના આ સંખ્યા લેવી છે. તો આ બધું સંખ્યા કઈ છે 4, ઉપરની સંખ્યા કઈ છે 3, સોરી 4 અને 3 4 3 12. તો આવી રીતના આ કોષ્ટકનો ગુણાકાર કરવાનો છે, બરાબર. હવે 3 1 2 1 2 3 1 3 4 1 4 2 2 4 3 2 6 4 2 8 3 1 3 2 3 6 3 9 4 3 12 બરાબર છે. 4 1 4 4 2 8 4 3 12 અને ચોકે 16. આવી રીતના આ પેટર્ન છે. હવે તમારા કોષ્ટકમાં નહીં ચોકડી જુઓ. કોષ્ટકમાં છે ચોકડી આપેલી છે ને, જો ક્યાં ચોકડી આપેલી છે, 3 6 9 અહીંયા 3 6 9 પછી 8 9 લીધેલા છે 4. હવે આ જોવાનું કારણ શું, એના માટે કે આ બધા અંકોનો હવે આડી લાઈન અને ઊભી લાઈન બંનેનો સરવાળો કરો. તો 3 6 અને 9 નો સરવાળો 3 વત્તા 6 વત્તા 9 બરાબર 9 ને 10 11 12 12 ને 6 18 અને સરવાળો કેટલો થાય છે 18. હવે એવી નાની લાઈન 4 વત્તા 6 વત્તા 8 8 ને 4 12 ને 6 18. હવે આવી રીતના તમે ચોપડીમાંથી કોઈ પણ એમાં કીધેલું છે તમને આગળ કે તમારા કોષ્ટકમાં ચોકડી જુઓ, જોઈ લીધી આપણે ઉપરના સંખ્યાઓનો સરવાળો કરો, કરી લીધો 3 6 9 સરવાળો 18 થાય, 4 6 8 સરવાળો 18 થાય. બીજી આવી ચોકડીઓ કોષ્ટકમાં શોધો અને તમારી નોટબુકમાં લખો. તો ચલો મેં એક ચોકડી અહીંયા બનાવેલી છે 7 14 21 12 14 અને 16 બરાબર. કે ભાઈ 7 14 21 આપણે આગળ જઈએ. પાંચ 5 2 10 5 3 15 5 4 20 5 6 25 6 6 2 12 6 3 18 6 4 24 6 5 35 7 7 2 14 7 3 21 7 6 28 અને 7 5 35. હવે આમાંથી બીજી એક ચોકડી મેં ગોતેલી છે, તે ચોકડી કઈ છે કે ભાઈ 6 થી શરૂઆત કરીએ આપણે. ચલો કે ભાઈ 12 18 અને 24 અને અહીંયા સંખ્યા લઈ લઈએ, ઘાટી કરી લઈએ આપણે, એટલે ચોપડી વ્યવસ્થિત દેખાય. ચોપડી છે 12 18 24 15 18 21. તો આ બંનેનો સરવાળો પેલા આડી લાઈન કે 12 18 24 12 વત્તા 18 વત્તા 24 બરાબર 8 ને 4 12 13 14 14 નો ચોકડો વધી પડે 1 1 ને 1 2 ને 3 ને 2 5 54. હવે એવી રીતના 15 18 21 15 વત્તા 18 વત્તા 21 બરાબર 8 ને 1 9 9 ને 5 14 નો ચોકડો વધી પડે 1 1 ને 2 ને 2 2 ને 3 ને 2 5 54.
મતલબ કે આ રીતના ચોપડીમાં પણ તમે કોઈ પણ સંખ્યા લઈ શકો તમારા પાઠ્યપુસ્તકમાં. અત્યારે 7, 14 અને 21, 12, 14 અને 16 આ બે સંખ્યા અત્યારે બતાવતી હશે અને એનો સરવાળો મેં નીચે તમને અહીંયા આપેલો છે, બરાબર. હવે આગળ પેજ નંબર 143 ઉપર આ કોષ્ટકમાં 1 થી 10 સુધીના અંકોને કોઈ એક રંગથી રંગો. હવે 1 થી 10 સુધીના અંકો જ્યાં જ્યાં આવે છે ત્યાં એક કોઈ એક જ રંગથી રંગવાના છે. 12 થી 20 સુધીના અંકોને બીજા રંગથી રંગો, 21 થી 30 સુધીના અંકોને અને શું તમને કોઈ કલરમાં પેટર્ન જોવા મળે છે. હવે આ જે કોષ્ટક છે 142 પેજ ઉપરનું કોષ્ટક, આ કોષ્ટક ઉપર તમારે 1 થી 10 અંકો જે જ્યાં જ્યાં આવે છે એ બધાને એક જ કલર કરવાનો. 1 થી 10 અંક જ્યાં જ્યાં આવતો હોય આખા પુસ્તકમાં, મતલબ કે એ કોષ્ટકમાં, એ બધાને એક રંગ કરવાનો. પછી 12 થી 20ની અંદર જે અંક આવતો હોય એ બધામાં પણ એક જ રંગ કરવાનો. 21 થી 30ની અંદર આવતો એ બધામાં પણ એક જ રંગ કરવાનો અને પછી તમારી પેટર્ન જોવાની છે. તો અહીંયા આપણે આજનું આ ચેપ્ટર અને આજનો આ વિડીયો લેક્ચર બંને પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે ચેપ્ટર નંબર 10 ભાત અથવા તો પેટર્નની રમત એના વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.